સોશિયલ મીડિયામાં એક મજેદાર વિડીયો વાયરલ થયો. એક કાર સિગ્નલ પર ઉભી છે, ત્યાં એક શખ્સ આવે છે, કારનો દરવાજો ખોલે છે અને કારની અંદર થઈ બીજા દરવાજે બહાર નીકળે છે. યુવકની હરકતથી કાર ચાલક પણ અચંબિત થઈ જાય છે. લપસણી ખાવાનો શોખ નાના બાળકોની જ હોય તે જરૂરી નથી, પક્ષી પણ ક્યારેક ક્યારેક આ શોખ પૂરા કરી દેતા હોય છે. ઘરની સીડીના કઠેરા પર એક પક્ષી લપસે છે, જેનો વિડીયો વાયરલ થયો છે. માતૃભાષા સરળતાથી કેવી રીતે શીખવાડી શકાય તે પણ રમત વાતમાં કેમ શીખવું તેની સુંદર ઉદાહરણ પંચમહાલના હાલોલના વિભાબેન પટેલે કરી બતાવ્યું. આ બાળકીને જુઓ જે કેટલી સરળતાથી ગુજરાતીના એક એક અક્ષરને સમજાવે છે, જેને કોઈ પણ નાનું સરળતાથી સમજી જાય છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયો શ્વાનનો વિડીયો. વિડીયોમાં શ્વાન ગુસ્સામાં હોય તેવું લાગી રહ્યું છે. ગુસ્સામાં લાલઘૂમ થયેલા શ્વાનની આંખો અને દાંત ખૂબ જ ખતરનાક લાગે છે. એક નાના બાળકની જેમ રડતા શખ્સનો વિડીયો વાયરલ થયો છે. શખ્સના ગળા પર એક સાપને મૂકી દેતા શખ્સ ધ્રુસકીને ધ્રુસકી રડવા લાગે છે. વાયરલ થયેલા આ વિડીયોની લોકોએ ખૂબ મજા માણી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં શખ્સ પાણીમાં સાપને પકડવાના પ્રયાસ કરે છે અને તે પોતાના પ્રયત્નો સફળ પણ થાય છે, પરંતુ ત્યાં જ ઉપરથી એક વિશાળ અજગર તેની તરફ આગળ ધસે છે અને તેના શ્વાસ અધ્ધર થઈ જાય છે. કોરોના મહામારી વચ્ચે સોશિયલ ડિસ્ટન્સનું દરેકને ભાન થઈ ગયું છે, સાથે જ આ વાત પ્રાણીઓએ પણ ખૂબ જ સારી રીતે સમજી લીધી છે. આ વાત વાયરલ થયેલા આ વિડીયો પરથી સમજી શકાશે, જ્યાં શ્વાન મોઢામાં લાકડી પકડીને સોશિયલ ડિસ્ટન્સ જાળવી રહ્યું છે. દુર્ઘટના ક્યારે ક્યાં અને કોની સાથે થાય કે કહી ના શકાય, વાયરલ થયેલો આ વિડીયો પણ કંઈક આવો જ છે. શખ્સ પેરાગ્લાઇડિંગની મજા માણવા આવે છે, પરંતુ પળવારમાં તેની મજા સજામાં ફેરવાઈ જાય છે. સંતા કુકડી રમતા શ્વાન અને બિલાડીનો વિડીયો વાયરલ થયો છે. ચાલક બિલાડીએ શ્વાનને પકડી પાડ્યો. આ બિલાડી પહેલા સંતાઈ ગઈ અને તે બાદ જેવો શ્વાન ત્યાં આવ્યો કે તરત જ તે બહાર નીકળીને શ્વાનને ડરાવ્યો. આ શ્વાન અને બિલાડીનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ઘરમાં બંધ બિલાડીએ દરવાજો ખોલવાનો અનોખો જુગાડ કર્યો. એક ઘરની અંદર બે બિલાડીઓ બંધ છે અને તેમને બહાર નીકળવું છે, ત્યારે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને એક બિલાડી ટેબલ પર ચડી અને દરવાજાના લોક પર જે રીતે છલાંગ મારી તેને ખોલી દીધું અને ઝટપટ આ બંને બિલાડી ઘરમાંથી દોડીને જતી રહી બહાર.